नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल संजय पटेल मा आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे आसपास पर्यावरण धोरण 4 नो पाठ 11 मो जेनु नाम छे वाड़ी मा, आ पाठना स्व अध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विशे शीखवाना छीए। विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल मा नवा होय तो मारी चैनल ने जरूर थी सब्सक्राइब करजो। वीडियो सारो लागे तो लाइक करो, शेर करो અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પર્યાવરણ ધોરણ 4 પાઠ 11 મો વાડીમાં। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે તમે ક્યાં ક્યાં ફૂલો જોયા છે। તો મેં ગુલાબ, ગલગોટા, મોગરા, જાસૂદ, कमल, बारमासी, केसुडो, गुलमहोर, सूर्यमुखी वगैरे ना फूलो जोया छे। त्यार पछी बीजो प्रश्न छे, तमारा घर मा फूल अथवा छोड़नी भातनु चित्र कई कई वस्तु पर जोवा मळे छे। तो मारा घर मा चादर, चटाई, मारा मम्मीनी साड़ी जेमा फूलनी भात छे तथा मारा रूम मा दीवाल पर एक छोड़नु चित्र दोरेलू छे। ત્રીજો પ્રશ્ન, તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। તો ઘરે તથા શાળામાં ફૂલો ભગવાનને ચઢાવવામાં આવે છે, ખાસ પ્રસંગોએ ફૂલોની રંગોળી બનાવવામાં આવે છે, ફૂલોમાંથી વેણી બનાવવામાં આવે છે, ફૂલોનો હાર બનાવવામાં આવે છે। ચોથો પ્રશ્ન, તમે કઈ કઈ વનસ્પતિના મૂળ જોયા છે। તો મેં લીમડો, બદામ, ગુલાબ, વડલો, પીપળો, શક્કરિયા, લસણ, જાસૂદ અને ગુલમહોરના મૂળ જોયા છે। પાંચમો પ્રશ્ન, તમે કઈ કઈ જગ્યાએ વનસ્પતિના મૂળ જમીનની બહાર જોયા છે। તો દિવાલ પર ઉગેલી વનસ્પતિના મૂળ, બગીચામાં વડલો, પીપળો, પીપળના મૂળ બહાર જોયા છે, ખેતરમાં કેટલીક શાકભાજી અને વેલાઓના મૂળ મેં બહાર જોયા છે। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે સુશોભનમાં વપરાતા ફૂલોના નામ લખો। તો સુશોભનની અંદર ગુલાબ, ગલગોટા, મોગરો તથા ટગરના ફૂલો વપરાય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, ફૂલ અને કળી વચ્ચે શું ભેદ જોવા મળે છે। તો કળીમાં પાંખડીઓ બિડાયેલી જ્યારે ફૂલમાં ખુલેલી હોય છે, ફૂલ મોટું હોય છે અને કળી નાની હોય છે। ત્રીજો પ્રશ્ન, આપણે ફૂલોને શા માટે ખરીદીએ છીએ। તો આપણે ફૂલોને સુશોભન માટે, પૂજા માટે, પ્રસંગોમાં વેણી તથા હાર બનાવવા અને તોરણ બનાવવા માટે ખરીદીએ છીએ। ચોથો પ્રશ્ન, આપણે ક્યાં ક્યાં મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ। તો આપણે ગાજર, બીટ અને મૂળાનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ। પાંચમો પ્રશ્ન, વડવાઈ એટલે શું, તમે એનો શું ઉપયોગ કરી શકો। તો વડની ડાળીમાંથી નીકળતા મૂળને વડવાઈ કહે છે, હું હિંચકા ખાવા વડવાઈનો ઉપયોગ કરું છું। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેમાં પહેલું, બધા ફૂલો લાલ રંગના હોય છે। તો ખોટું વિધાન છે, કારણ કે દરેક ફૂલનો રંગ છે તે જુદો જુદો હોય છે। બીજું, ફૂલોને તેમની સુગંધ પરથી પણ ઓળખી શકાય છે। તો આ વિધાન ખરું છે, કારણ કે તમને જે ફૂલ આપવામાં આવે તે સુગંધને જો તમે ઓળખતા હોય તો તેના ઉપરથી ફૂલનું નામ તમે કહી શકો। દાખલા તરીકે ગુલાબ હોય, મોગરો હોય કે ડોલર હોય તો આપણે તેને તેની સુગંધથી પણ ઓળખી શકીએ। ત્રીજો પ્રશ્ન, ખેડૂતો દ્વારા ફૂલોની ખેતી કરવામાં આવે છે। તો આ વિધાન પણ ખરું છે। ચોથું, દરેક ઝાડના મૂળ આપણે બહારથી જોઈ શકીએ છીએ, તો ખોટું, દરેકના મૂળ દેખાતા નથી હોતા। પાંચમું, વડના ઝાડને જમીનની અંદર મૂળ હોતા નથી, તો આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન 4, યોગ્ય ઝોડકા જોડો, જેમાં છોડ ઉપર ખીલતું ફૂલ ગુલાબનું છે, ઝાડ ઉપર ખીલતું ફૂલ કેસુડાનું છે, વેલ ઉપર ખીલતું ફૂલ મધુમાલતીનું છે, પાણીમાં ખીલતું ફૂલ કમળનું છે અને જમીનની બહાર દેખાતું મૂળ તેને વડવાઈ કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન 5મો,
નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે, ઘણી વખત ફૂલોના ભાવ કેમ વધી જાય છે? તો લગ્ન પ્રસંગો અને તહેવારમાં ફૂલોની માંગ વધે છે તથા ઉનાળાની ઋતુમાં ફૂલો બજારમાં ઓછા જોવા મળતા હોવાથી ભાવ વધી જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે? તો લોકો બગીચાના ફૂલો અને પાન તોડે નહીં અથવા ફૂલ છોડને નુકસાન ન પહોંચાડે એટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે. ત્રીજો પ્રશ્ન, કેટલીક અગરબત્તી અને અત્તરની સુગંધ ફૂલો જેવી કેમ હોય છે? તો આ અગરબત્તીની બનાવટમાં ફૂલોની સુગંધવાળા એસેન્સ નાખવામાં આવે છે, તેથી અગરબત્તી અને અત્તરની સુગંધ ફૂલો જેવી આવે છે. ચોથો પ્રશ્ન, પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી? તો પવન અને ભારે વરસાદ વખતે ઝાડનું મૂળ તેને આધાર આપે છે, આથી મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે, તેથી ઝાડ પડતા નથી. પાંચમો પ્રશ્ન, કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી, આવું શા માટે? તો કુંડાના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા નથી, જ્યારે લીમડાના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે, આથી કુંડાના છોડને દરરોજ પાણી આપવું પડે, જ્યારે લીમડાને દરરોજ પાણી આપવું પડતું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છ ની અંદર તમારા મિત્રો, શિક્ષક કે માતા પિતા કે દાદા દાદીને પૂછી અને ફૂલ વિશેના ગીતની પંક્તિ લખો. અહીં મેં બે પંક્તિ લખેલી છે, એક પંક્તિ તમારે જાતે શોધવાની છે એટલા માટે મેં તે બાકી રાખી છે. જુઓ, એક પંક્તિ છે, કેસુડાની કલીએ બેસી ફાગણીઓ લહેરાયો, આયો ફાગણીઓ રૂડો ફાગણીઓ. બીજી પંક્તિ છે, એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરીઓ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પંક્તિ છે તે તમારે જાતે શોધવાની છે એટલા માટે મેં અહીં આપેલી નથી. તો અહીં આપણો પાઠ 11 વાડીમાં પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને જરૂરથી લાઈક કરો, જેથી અમે આવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. તો ફરી મળીશું પાઠ 12 ની અંદર, ત્યાં સુધી આવજો.